नमस्कार, न्यूज सेटिंग गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। महत्वना समाचारों नी वात करिए ते पहला नजर करिए अंबालाल पटेल नी आगाही नी। हवामान निष्णात अंबालाल पटेल नी आगाही। चौमासु हजू गयू नथी, सप्टेम्बर में गुजरात में वरसाद पड़शे। तारीख 3-10 में हळवो वरसाद पड़शे तो क्यांक भारे वरसाद पण पड़ी शके छे। 10-20 માં ભારે વરસાદની આગાહી છે। 10-14 વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પ્રેશર બનતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે તથા ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। તારીખ 3-10 માં હળવો વરસાદ, કોઈ ભાગમાં ભારે। તારીખ 10-20 માં વધુ વરસાદ થશે। તારીખ 10-14 માં અરબ સાગર પણ સક્રિય થશે, એટલે અરબ સાગર અને બંગાળ સાગર સક્રિય થતા વરસાદ થશે, તેજ પવનો પણ અનુકૂળ થશે। અરબ સાગરમાં 4-8 સપ્ટેમ્બર દરમિયાન એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ મજબૂત સિસ્ટમના કારણે ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। અરબ સાગરમાં 4-8 સિસ્ટમ બનવા શક્યતા રહે છે અને આ સિસ્ટમ મજબૂત બનીને ઓડિશાના ભાગોમાં થઈને ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેના હિસાબે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો, તેમાં કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 3-10 કંઈક હળવો વરસાદ હશે। તારીખ 10 બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે લો પ્રેશરમાં ફેરવાશે, જેના કારણે રાજ્યના ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે, સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। પરંતુ તારીખ 3-10 હળવો વરસાદ હશે, ત્યાર પછી તારીખ 10 બાદ એક બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બને છે, જે લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને આ સિસ્ટમ મજબૂત છે। જે સિસ્ટમના મજબૂત થતાં તે પણ લગભગ ઓડિશા અને દક્ષિણ ભારતના માર્ગે થઈને મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે। પૂર્વીય મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો તેમજ લગભગ પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, છેક અમદાવાદ ગાંધીનગર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ સારો થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે છે। હવાનું દબાણ 1002-1004 મિલીબાર વચ્ચે હવાનું દબાણ થશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ભાવનગર સહિતના વિવિધ ભાગોમાં મિલીબાર ઘટશે અને એક પેટર્ન બનશે, જેના કારણે કન્વર્ઝન થતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તારીખ 7 સુધીમાં હવાનું દબાણ મિલીબારમાં મપાશે, એટલે લગભગ 1002-1004 મિલીબાર વચ્ચે લગભગ દસાડાના ભાગો, વિરમગામના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં મિલીબાર ઘટશે, અમદાવાદ વગેરે ભાગોમાં મિલીબાર ઘટશે, તેમજ ભાવનગર વગેરે ભાગમાં મિલીબાર જે છે એ ઘટશે। એટલે હવે તેના હિસાબે વિવિધ પેટર્ન બનશે અને આ પેટર્નના કારણે ઉપર કન્વર્ઝન થતાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે, મેપના માધ્યમથી સમજીશું, એક સિસ્ટમ બની રહી છે જેના કારણે વરસાદ થઈ શકે છે। સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ વરસાદની આવી રહી છે, એટલે તરબોળ કરી દેશે। 4-8 સપ્ટેમ્બરે પણ એક સિસ્ટમ બની રહી છે, મેપના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરી। અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને 10મી બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાંથી અસર થઈ શકે છે અને વરસાદ આવી શકે છે, તો 10-20 માં ભારે વરસાદની શક્યતા છે। 10 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે। અને આ સાથે ફિલ્મની કહાની જેવી જ એક ઘટના આણંદમાં બની છે। જેલના સળિયા તોડી 4 કેદીઓ ફરાર થયા છે। બરસાદ સબજેલમાંથી 4 કેદીઓ ફરાર થયા છે। સબજેલમાં પોલીસનો પહેરો, છતાં 4 કેદી ફરાર થયા છે। બોરસદ જેલમાંથી કેદીઓ ફરાર થયાની એક ઘટના સામે આવી છે। આ બીજો એવો બનાવ છે કે જ્યારે કેદીઓ ફરાર થયા હોય, ફરાર થયેલા કેદીઓમાં દુષ્કર્મ